નમસ્કાર મિત્રો, હું હર્ષવર્ધન આપનું સ્વાગત કરી રહ્યો છું. આજે હું તમારી સામે પ્રસ્તુત કરું છું પામ ટ્રેકનું નવું ચેમ્પિયન સિરીઝમાં XP41, એટલે કે હજુ પણ વધારે તાકાતની સાથે જોશની સાથે અમે રજૂ કર્યું છે, અને એ આવે છે પૂરેપૂરું 42 HP કેટેગરીની અંદર. જે વેરિયન્ટ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું તે છે વેલ્યુમેક્સ મોડલ. તો વેલ્યુમેક્સ મોડલની અંદર જ આજે હું તમને બતાવી રહ્યો છું કે શું મળે છે આપને. આ જે ચેમ્પિયન સિરીઝ છે તે પૂરેપૂરા 5 વર્ષની વોરંટી સાથે કંપની આપની સામે મૂકી રહી છે, અને સ્ટાન્ડર્ડ OIB બ્રેક ઓઇલ ઇમર્સ બ્રેકની સાથે આપને પ્રાપ્ત થશે, અને સાથે QRC કપલર પણ પ્રાપ્ત થશે. કહેવાનો મતલબ એ છે જે ચેમ્પિયન XP41 છે તે સક્ષમ છે. કલ્ટિવેટર, રોટોવેટર, પ્લાવ, સીડ્રેલ, લેવલર, મતલબ ખેતીના બધા જ કામ સહેલાઈથી કરી લે છે, અને એની સાથે ધોવાના કામ માટે પણ અમે QRC કપલર અને મોટામાં મોટા 13/28 ટાયર પણ અમે આપ્યા છે, અને 6/16 આગળના ટાયર પણ આપ્યા છે, જેથી તમે ધોવાના કામ પણ સહેલાઈથી કરી શકો છો. તો આવો મિત્રો, વિસ્તારથી જોઈએ આ ટ્રેક્ટરમાં કયા કયા ટેકનિકલ ફીચર્સ અમે મૂક્યા છે. સૌ પ્રથમ આપણે ચેક કરશું એનું એન્જિન. અમે આની અંદર આપેલું છે પૂરેપૂરું AVL ADI ટેકનોલોજીનું એડવાન્સ ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન, અને એ પણ છે 3 સિલિન્ડરની સાથે, અને પૂરેપૂરું 42 HP કેટેગરીમાં આપને પ્રાપ્ત થાય છે. એનો મતલબ એ છે કે આ એન્જિનમાં તાકાત વધારે છે, અને ડીઝલ ઓછામાં ઓછું વાપરે છે, અને મેન્ટેનન્સ નહિવત બરાબર છે. આની અંદર અગર તમે જોશો તો અમે માઇક્રોબોસ કંપનીનું ઇનલાઇન પંપ આપેલો છે, અને મેન્ટેનન્સ ફ્રી કરવા માટે અમે આપેલું છે વોટર સેપરેટર. તો આ ધ્યાન રાખશે આપનો પંપ લાંબા સમય સુધી ચાલે, કારણ કે ડીઝલમાંથી જે પાણી આવશે એ આ જગ્યા પરથી તે અલગ કરી દેશે. એના સિવાય આ એન્જિનને ઠંડુ રાખવા માટે અને હેવી ડ્યુટી કામ કરવા માટે અમે આની અંદર આપેલું છે કાર જેવું કુલિંગ સિસ્ટમ રિકવરી બોટલ, જેની અંદર તમે જોઈ શકો છો લીલા રંગનું કુલન્ટ નાખેલું છે, જેના લીધે વારંવાર તેમાં પાણી નાખવાની જરૂર નહીં પડે, તે ઓટોમેટિક મેન્ટેન થતું રહેશે. અને જો ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જોવા જઈશું તો ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત આટલું સેફ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ આપી રહ્યા છે. આજે તમે જોઈ રહ્યા છો એ છે ફ્યુઝ બોક્સ, જેની અંદર તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ પૂરા 9 ફ્યુઝની સાથે અમે આપી રહ્યા છીએ, જેનાથી આની અંદર રહેલી દરેકે દરેક વાયરની અલગ અલગ લૂમ સેફ છે, અને દરેકના અલગ એક એક ફ્યુઝ છે. માત્ર એટલું જ નહીં, એની સાથે અમે આપી રહ્યા છે એક્સ્ટ્રા 3 ફ્યુઝ. અગર તમને એવું લાગતું હોય કે કોઈ ફ્યુઝ બદલવો છે તો તમારે માર્કેટ જવાની જરૂર નથી, આની અંદર એક્સ્ટ્રા ફ્યુઝ અમે આપેલા જ છે. એનો કહેવાનો મતલબ એ છે કે કંપનીએ નાના નાની વસ્તુનું ધ્યાન રાખીને આ ટ્રેક્ટર બનાવેલું છે માત્ર ખેડૂતો માટે સ્પેશિયલી. તો ચલો આગળની તરફ જોઈએ. આ ટ્રેક્ટરની અંદર અગર આપ સ્ટેરિંગની વાત કરીએ, કેમ કે આ વેલ્યુમેક્સ ટ્રેક્ટર છે, તો અમે એની અંદર મેન્યુઅલ સ્ટેરિંગ આપેલું છે, એ પણ આપ્યું છે STA, મતલબ સિંગલ ડ્રોપ આર્મ, મતલબ સહેલાઈથી તમે આને કટ કરી શકો છો અને ઓછી જગ્યામાં કપાત કરી શકો છો, જેમ કે નાના ખેતરોમાં આ ખૂબ જ કામનું હોય છે. અને જો આ ટ્રેક્ટર તમે સુપરમેક્સમાં લો છો તો તેમાં પાવર સ્ટેરિંગમાં પણ ઉપલબ્ધ થઈ જાય છે. અને આગળથી આની સ્ટાઇલની વાત કરીએ તો જોઈએ કેટલી સુંદરતાથી પામ ટ્રેકનો સિલ્વર કલરનો લોગો લગાવેલો છે, અને એક સિલ્વર લાઇનિંગ પણ લગાવેલી છે. સાથે એની જે વેરિયન્ટ છે XP41 એ પણ એક મેટાલિક કલરમાં અમે લગાવી છે. અને આગળના એન્જિનની કુલિંગ સિસ્ટમની વાત કરીએ તો આ જુઓ, આગળની જે ફ્રન્ટ ગ્રીલ છે તે કુલિંગ સિસ્ટમમાં બહુ જ મદદગાર છે, બેબી ફોર્મમાં જ. આટલું જ નહીં પણ સાઈડમાં પણ એની હવા અંદર જતી રહેશે, મતલબ વધારેમાં વધારે હવા અંદર જશે, કુલિંગ કરશે, અને એન્જિન હેવી ડ્યુટી ચાલુ રહેશે. આની જો ફ્રન્ટની અગર વાત કરીએ તો જેટલી હેવી ડ્યુટી બતાવી રહ્યો છું, અહીંથી લઈને પાછળ આવો થોડા, અહીંથી લઈને આ એન્જિન બેડ સુધી આ ફ્રન્ટ એક્સેલ સપોર્ટ છે, આ બનેલું છે કાસ્ટ આયર્નનું, અને આ એક જ પીસ છે, લગભગ એમાં આવે છે 110 kg. આનો બેનિફિટ એ છે કે ટ્રેક્ટરની બેલેન્સિંગ સારામાં સારી રહેશે, અને જેટલો પણ લોડ પાછળ નાખો ઉચકવાની ક્ષમતા આમાં ખૂબ વધારે વધે છે. અને હું આની સાથે તમને હેડલાઇટ બતાવું. જુઓ, બંને બાજુ અમે જે હેડલાઇટ આપી છે એ આવે છે સમગ્ર, એટલે કે સંપૂર્ણ ક્લિયરન્સ હેલોજન હેડલાઇટની સાથે, મતલબ દિવસ રાત તમે કામ કરો, રાતમાં હાઈવે પર જશો તો આનો પ્રકાશ એકદમ દૂર સુધી આપશે, અને એ પણ સ્પષ્ટ આપશે, જેથી તમે અટક્યા વગર દિવસ રાત કામ કરી શકો
અને આગળ જે ફ્રન્ટ એક્સલ જોશો તો જે પૂરેપૂરું અમે રિજિડ ફ્રન્ટ એક્સલ આપેલું છે, જે હેવી ડ્યુટી છે, ન્યૂ ફોર્મમાં છે. અને અહીંથી જો ઇલેક્ટ્રિકલ જોઈએ તો ફરીથી અમે 35 એમ્પિયરનું અલ્ટરનેટર આપ્યું છે. આની અંદર જે ફટાફટ જે તમારી બેટરીને ચાર્જ કરી દેશે, પૂરા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વીજળી ઉત્પન્ન કરી દેશે. અને એની સાથે હાઇડ્રોલિક પંપ અગર જોશો તો જે ડાયરેક્ટ એન્જિનની ઉપર માઉન્ટેડ છે, મતલબ એન્જિન ચાલુ તો આપનું હાઇડ્રોલિક ચાલુ, જે લાઈવ હાઇડ્રોલિક્સના નામથી ઓળખાય છે. જેમાં પાછળ જઈને વાત કરીએ તો સંપૂર્ણ 1800 કિલોનું લિફ્ટિંગ કેપેસિટી મળશે. આ શ્રેણીની અંદર સૌથી મોટી હેવી ડ્યુટી લિફ્ટ, મતલબ મોટામાં મોટા ઉપકરણ સહેલાઈથી તમે જોડીને કામ કરી શકો છો. સાઇડ માઉન્ટેડ બેટરી બોક્સ પણ આપેલું છે, જેથી તમે સહેલાઈથી તેને મેન્ટેન કરી શકો છો બહારથી જ, અને તમે ઈચ્છો તો અહીં તાળું પણ લગાવી શકો છો. સેફ્ટી માટે આપણે ટ્રેક્ટર પર બેસીને પણ જોઈએ તો ચડવા માટે કેટલી સહેલાઈથી ફૂટ સ્ટેપ આપેલા છે. અહીં બેસવા માટે આરામદાયક 5-way એડજસ્ટેબલ ડિલક્સ સીટ આપેલી છે, મતલબ આગળ પાછળ ઉપર નીચે. મારું વજન 70 કિલો છે, 70 કિલોના હિસાબે એની પુશનિંગ એડજસ્ટ થઈ જાય છે. અને વાત કરી હવે આના ક્લચની, આની અંદર અમે આપેલો છે સિંગલ ક્લચ, એ પણ ડાયાફ્રામ સ્પ્રિંગની સાથે. જુઓ કેટલું સહેલાઈથી હું એને દબાવી રહ્યો છું, હું બિલકુલ જોર નથી લગાવી રહ્યો. આ આટલું સહેલું એટલે છે કારણ કે કારો જેવું લાગે છે, કેમ કે આની અંદર અમે સ્પેશિયલ ડાયાફ્રામ સ્પ્રિંગ નાખી છે. તો તમે એને 10 વાર દબાવો અથવા 100 વાર દબાવો, તમારો પગ નહીં દુખે, લાંબુ કામ કરવામાં મદદરૂપ થશે. અને આના ગિયર બોક્સની અગર વાત કરીએ તો આની અંદર અમે તમને આપ્યું છે પૂરેપૂરું 8+2નું ગિયર બોક્સ, મતલબ આગળ જવા માટે 8 ગિયર અને પાછળ આવવા માટે 2 ગિયર. અને ગિયર બોક્સ ટેકનોલોજી અમે લાવી રહ્યા છે તે છે ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગિયર બોક્સ, એટલે કે તમે જ્યારે ચાલતી ગાડીમાં ગિયરને ચેન્જ કરો છો ત્યારે સહેલાઈથી તે શિફ્ટ થઈ જાય છે. ટ્રેક્ટરને વારંવાર બંધ કરવાની જરૂર નહીં પડે. જ્યારે પણ તમે ગિયર ચેન્જ કરતા હોય ત્યારે અવાજ પણ નહીં આવે, અને એકબીજાના ગિરારા એકબીજાની સાથે અથડાશે પણ નહીં. એનો મતલબ મેન્ટેનન્સ ફ્રી લોંગ લાઈફ ગિયર બોક્સ એ છે કોન્સ્ટન્ટ મેશ અથવા કોલર શિફ્ટ ગિયર બોક્સ, જે અમે આની અંદર પ્રદાન કરી રહ્યા છીએ. પૂરેપૂરું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પ્રદાન કર્યું છે. ડિજિટલ આર્મ મીટર રીડિંગ હશે, આરપીએમ રીડિંગ હશે, તમારું ટેમ્પરેચર ગેજ હશે, ફ્યુઅલ મીટર હશે અને ઓઇલ પ્રેશર ગેજ પણ હશે. અને ઘણા બધા સેન્સર અમે આની અંદર લગાવી રાખ્યા છે. દિવસમાં પણ અલગ અને રાતમાં પણ અલગ દેખાશે કારણ કે આની અંદર અમે LED લાઇટ લગાવી રાખી છે. આ મોબાઈલ ચાર્જર પણ અમે આ તરફ આપેલું છે. જો તમને લાગે છે કે મોબાઈલની બેટરી ચાર્જ કરવી છે તો ચાર્જર લઈ તમે તમારા ખિસ્સામાં રાખી શકો છો. મિત્રો, આ ટ્રેક્ટરની અંદર અમે 3 સેફ્ટી ફીચર્સ આપ્યા છે. પ્રથમ જે સેફ્ટી ફીચર છે એ છે ટ્રાન્સપોર્ટ લોક. જો તમે અહીંથી જોઈ શકો છો, જ્યારે પણ તમે ઉપકરણ લઈને ચાલતા હો ઘરથી ખેતર અથવા ખેતરથી ઘર બાજુ, તો ઉપકરણને ઉઠાવીને ચાલો છો, તો આને જો આપણે આમ લોક કરીને પૂરેપૂરું ટાઈટ કરી દઈએ નીચેની બાજુથી, તો આ ઉપકરણ ઉપરનું ઉપર જ રહી જાય છે. કોઈ અહીંયા બેસેલું છે અને ભૂલથી લીવરને નીચે કરી દે છે તો પણ આ ઉપકરણ નીચેની તરફ નહીં પડે કારણ કે અહીં તમે આ ટ્રાન્સપોર્ટ લોક લગાવી રાખ્યું છે. તો આ છે પહેલું ફીચર. યાદ રાખો, ખેતરમાં ગયા પછી તેને અનલોક કરી દો જેથી તમારા ઉપકરણ ઉપર અથવા નીચે આવવાનું શરૂ થઈ જાય. બીજું સેફ્ટી ફીચર છે તે ચાવીમાં લગાવી રાખ્યું છે, એટલે ગિયર બોક્સમાં છે. બાળકો રમતા રહેતા હોય છે અને ભૂલથી એના હાથમાં ચાવી આવી જાય તો આવીને આ ટ્રેક્ટર ચાલુ કરી શકે છે. પણ આ ટ્રેક્ટરમાં સેફ્ટી ફીચર એ છે કે જ્યાં સુધી હાઈ લો ગિયર લેવલને ન્યુટ્રલમાં ન નાખીએ ત્યાં સુધી એ ચાલુ થતું નથી. જુઓ, હમણાં ગિયરમાં છે, હું ચાલુ કરું છું પણ ચાલુ થતું નથી, અને હવે હું એને ન્યુટ્રલમાં નાખું છું. જુઓ, ન્યુટ્રલમાં નાખી દીધો, હવે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે સેફ્ટી ફીચર આ ટ્રેક્ટરમાં બીજી જે છે એ છે સેફ્ટી ન્યુટ્રલ સ્વિચ. ત્રીજી સેફ્ટી ફીચર આ ટ્રેક્ટરમાં એ છે કે ડીઝલની ટાંકી ઉપર જે ઢાંકણું છે એની અંદર તમે ચાવી આપી છે. આનો ફાયદો એ છે કે છોકરાઓ રમતા રમતા પથ્થર અથવા માટી આની અંદર નહીં નાખી શકે. એ પણ છે કે ડીઝલના ભાવ આટલા બધા વધી રહ્યા છે જેથી ડીઝલની ચોરીથી પણ તમે બચી શકો છો. તો આવો મિત્રો, આ ટ્રેક્ટરની અંદર જે હાઇડ્રોલિક ફીચર છે એના વિશે જાણકારી લઈએ. એના વિશે જાણકારી લઈએ તો આ ટ્રેક્ટરમાં બતાવ્યા પ્રમાણે 2 હાઇડ્રોલિક લીવર છે, જે ડ્રાઈવર સીટની બાજુમાં છે તેને આપણે કહીશું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર, અને જે ફેન્ડરની બાજુમાં હોય છે તેને આપણે કહીશું પોઝિશન કંટ્રોલ લીવર. જે ડ્રાફ્ટ કંટ્રોલ લીવર છે એની અંદર તમને પ્રાપ્ત થશે ADDC સેન્સિંગ, મતલબ એ ઉપકરણને ઉપર નીચે કરે છે, પ્લસ
ઊંડાઈ પણ આપે છે. એની સાથે ઉપકરણની અંદર સેન્સિંગ પણ આપે છે. તો આપ ઉપકરણ જેવા કે પ્લાવ, કલ્ટિવેટર, સબસોઇલર જેવા ઉપકરણ જે જમીનની અંદર ઊંડાઈમાં જઈને કામ કરે છે તેમાં સેન્સિંગની જરૂરત છે, એમાં પણ એને ચલાવશે. અને જે પોઝિશન લીવર છે એ પણ ઉપકરણને ઉપર નીચે કરે છે અને જે ઊંડાઈ પણ આપે છે, પણ આમાં સેન્સિંગ પ્રાપ્ત થતું નથી. આ ખાસ કરીને મદદરૂપ થાય છે એવા ઉપકરણો જેમ કે રોટોવેટર, લેવલર, સીડ ડ્રીલ અને જે ઉપકરણ 6 ઇંચ ઉપર જમીનની ઉપર કામ કરે છે ત્યાં જેને સેન્સિંગની જરૂરત હોતી નથી. અને સ્પેશિયલ ફીચર આ ટ્રેક્ટરમાં એ છે કે બંને લીવર આમ સેટિંગ કરીને તમે ચલાવી શકો છો. એને મિક્સ અથવા બોલ્ડિંગ કંટ્રોલ પણ કહે છે. એ પણ ખાસ ફીચર આ ટ્રેક્ટરમાં ઉપલબ્ધ છે. આ ટ્રેક્ટરમાં જે અમે પીટીઓ સિલેક્શન લીવર અહીં આપેલું છે, જેવી રીતે તમે એને પાછળની બાજુ દબાવશો તો આપની પીટીઓ ફરવાનું ચાલુ થઈ જશે અને તમને 540 ચક્કર પ્રાપ્ત થશે. જેવું તમે લીવરને આગળની બાજુ કરશો પીટીઓ ચાલવાનું બંધ કરી દેશે. અને આ જ વસ્તુ તમે સુપરમેક્સ ટ્રેક્ટરમાં લેશો તો તમને MR મલ્ટી રિવર્સ પીટીઓ પણ પ્રાપ્ત થશે. મતલબ જુદા જુદા ઉપકરણ માટે જુદા જુદા સ્પીડ પુલી બદલવાની જરૂર પડતી નથી. જેવું મેં આ ટ્રેક્ટરમાં પહેલાં પણ કહ્યું છે કે ઓછા ડીઝલની ખપતમાં વધારે તે કામ કરે છે, એ માત્ર કહ્યું જ નથી, અમે લખીને પણ આપી રહ્યા છીએ. સૌથી ઓછું તેલની ખપત આ ટ્રેક્ટરમાં. જુઓ, અમે બહુ મોટા ટાયર આપીએ છીએ, 13/6/28, મતલબ 13/6 આની વિડ્થ છે, 13.6 ઇંચ, અને 28 એની અંદર બીડથી બીડ જે માપ હોય છે એ 28 ઇંચમાં આવે છે. તો મોટા ટાયર એટલા માટે આપીએ છીએ કે તમે મોટું કામ કરી શકો અને ઝડપથી કામ કરી શકો. અને જે ફેન્ડર અમે આની અંદર આપી રહ્યા છે તે સીટ મેટલ છે, બહુ જાડું સીટ મેટલ છે. અને જે ફેન્ડર છે એ એક જ સપોર્ટમાં 3 સપોર્ટ આવે છે, 1 સપોર્ટ 2 સપોર્ટ 3 સપોર્ટ. તો આનો મતલબ મજબૂતી વધારે આપી છે આ ફેન્ડરમાં. તો પાછળની બાજુ આવો, પાછળ આપ જોઈ શકો છો. આ ફેન્ડરમાં તો પાછળની બાજુ આપ જોઈ શકો છો, પૂરેપૂરું ફ્લેટ બેકન અમે આપ્યું છે મલ્ટી હિચ પોઈન્ટની સાથે. મતલબ નાની ટ્રોલી, મધ્યમ ટ્રોલી અને મોટી ટ્રોલી જેવી આપ અહીં હુક લગાવી અને તમારી ટ્રોલીને જે સાઇઝની છે એ સાઇઝ અહીં લગાવી શકો છો. જેમ કે હું ટ્રોલીની વાત કરી રહ્યો છું તો આ ટ્રેક્ટરમાં અમે આપી રહ્યા છીએ ઓઇલ ઇમસ બ્રેક. મતલબ પૂરા લોડની સાથે પણ તમે બ્રેક લગાવો તો અવાજ નથી આવતો. લાંબી ઉંમર એટલે કે લાંબો સમય સુધી આ લેધર ચાલે છે અને મેન્ટેનન્સ નહીં બરાબર છે. અને પાછળની બાજુ જે રેર એક્સેલ તમે જોઈ રહ્યા છો એ બહુ જ રોબસ્ટ લુકની સાથે આપી રહ્યા છીએ, કાસ્ટ આયર્નની સાથે. એનો મતલબ એની પકડ એટલી મજબૂત હોય છે કે જે કોઈ પણ લોડની સાથે તમે અગર કામ કરો તો અટક્યા વગર કામ કર્યા કરે છે. અને આ ટ્રેક્ટર આવે છે તમને સિંગલ રિડક્શનની સાથે, તે હેવી ડ્યુટી ક્રાઉન પિનિયન આની અંદર ઉપલબ્ધ છે. અને હું બતાવવા માગું છું કે આ ટ્રેક્ટરમાં પૂરા 5 વર્ષની વોરંટી મળે છે. તો બેઝિઝક તમે આ ટ્રેક્ટરને બધા જ કામોમાં વાપરી શકો છો. અને જે હાઇડ્રોલિક સિસ્ટમની વાત અગર કરીએ તો એ છે ટોપ લિંક અને આ લોવર લિંકની અંદર તમને પૂરેપૂરું 1800 કેજી પ્રાપ્ત થશે. મતલબ ભારીમાં ભારી ઉપકરણ પણ તમે સહેલાથી ઉઠાવી અને આ કામ કરી શકે છે. અને સ્પેશિયલ એ છે કે ટોપલિંગ તમે લગાવો છો આ ઉપકરણને એ નીચેની બાજુ લગાવો છો, આ હોલમાં લગાવો છો તો હાર્ડ સોઇલ માટે, અને એ જ વસ્તુ ઉપરના હોલમાં લગાવો છો તો એ થઈ જશે સોફ્ટ સોઇલ. મતલબ ખેડૂતના ત્યાં જમીન કેવી છે એના પ્રમાણે તેની હાઇડ્રોલિક એને સેન્સ કરીને કામ કરશે. એનો મતલબ એ કે ખેતર ખેડશે એ એક જ લેવલમાં કરશે. મતલબ આમાં જે પાક ઉગીને આવશે એ એક જ ક્વોલિટીની આવશે, જેનાથી એક જ ક્વોલિટીમાં પાક આવશે તો બજારમાં એનો રેટ પણ ખૂબ ડિમાન્ડમાં રહેશે. આની અંદર તમે જોઈ શકો છો ધોવાના કામ માટે અમે QRC કપલર સ્ટેન્ડર્ડ ફિટમેન્ટ આપી રહ્યા છીએ આ ટ્રેક્ટરમાં. મતલબ ફટાફટ તમે લગાવી અને ફટાફટ નીકાળી અને આની બીજી કપલર છે તે ટ્રેક્ટરની એસેસરીઝમાં તમને પ્રાપ્ત થઈ જાય છે. અને ચૂડી વાપરવાની જરૂર નથી પડતી. આને લગાવવામાં કે નીકાળવા માટે પીટીઓનું કવર અમે નાખેલું છે. અંદર પીટીઓ તમને મળશે 540 ચક્કરની સાથે આ વેલ્યુ મેક્સ ટ્રેક્ટરમાં. જો સુપર મેક્સ લેશો તો તમને મળશે MR પીટીઓ. મતલબ 4 જુદા જુદા સ્પીડ પ્લસ ઊંધું ફરવાવાળું રિવર્સ સ્પીડ પણ પ્રાપ્ત થઈ જાય છે. અને ઓટો લોક લેવલિંગ સિસ્ટમ અમે આપી છે. જેવું તમે એડજસ્ટ કરીને લેવલિંગ છોડી દીધી તો ઓટોમેટિક લોક થઈ જાય છે. હેવી ડ્યુટી સ્ટેબાર આપેલું છે જેથી લોઅર લિંક આવીને ટાયરની સાથે અથડાય નહીં.
ઉપકરણને લગાવ્યા પછી અને આ પિન સિસ્ટમ છે, જેટલા દૂરથી તમારે એને એડજસ્ટ કરવું હોય એટલું એડજસ્ટ કરી શકો છો. અને પાછળની બાજુથી જોશો તો અમે અહીંયા પ્લાઉ લેમ્પ આપેલ છે, જે રાતના પણ તમે કોઈ પણ કામ કરી રહ્યા છો તો સહેલાઈથી આ પ્રકાશમાં તમે કામ કરી શકો છો. જેવી રીતે વ્હીલની વાત કરેલી, તો આ રીમની સાથે આપણે કાળી વસ્તુ શું લીધી છે, જેનું નામ છે રીમ સ્ટીફલન. માનો કેટલી વાર એવું થાય છે કે તમે ખેડૂત વ્હીલને કાઢે છે, જોડે છે, કોઈ વાર સામાન્ય ઇજનેર આને કાઢે છે અને વધારે ફિટ કરે છે, જેના લીધે રીમને નુકસાન પહોંચી શકે છે. તો આ રીમને લાંબો સમય સુધી ચલાવી શકે તે માટે અમે અંદર રીમ સ્ટીફલન આપેલ છે. આ જે રીમ સ્ટીફલન બનેલા છે તે ખૂબ મજબૂત મટીરિયલથી બનાવેલા છે, જેથી તમારા રીમનું આયુષ્ય લાંબા સમય સુધી ચાલતું રહે. બધું મળીને મિત્રો, હું તમારી સાથે જે રજૂઆત કરી રહ્યો છું એ છે ચેમ્પિયનનો નવો XP-141 સિરીઝ, અને એ પણ ખૂબ જ વધારે મજબૂતાઈ 42 HP કેટેગરીની અંદર, જેનાથી મોટામાં મોટા ઉપકરણો આની અંદર આપણે સરળતાથી ચલાવી શકીએ છીએ. તો આવો મિત્રો, જાતે જ આને ચલાવીએ અને આનો ડેમો લઈ અને જાતે જ એને ઓળખીએ.